ફરેન્ડ્યા કે જય સ્વામિનારાયણ. ચલો બાળકો હાથ જોડીને આંખો બંધ કરો. આપણે પહેલા પ્રાર્થના કરીએ છીએ બોલી સમય ભગવાનનો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ પરસ્પર દેવો ભવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો બાળકો આખો બોલો. વિડીયો જુઓ છો ને બધા? મમ્મી પાસે બેસીને વિડીયો જુઓ છો? હેરાન નથી કરતા ને મમ્મીને? હે જુઓ બોર્ડ દેખાય છે તમને વિડીયોમાં શું લખેલું છે બોર્ડ પર? ઓળખો છો બધા? આ તો તમે ઓળખતા જશો હવે. મમ્મીએ તમને ઓળખાવી દીધું હશે ને બાળકો બધા? પછી આ પણ આપણે ગયા પીરિયડમાં કર્યું અને આ આજે નવું કરવાનું છે. આ ચિત્રો દોરેલા છે. તમને પહેલા હું આ વળાંકો સમજાવી દઉં અને પછી ચિત્રો વિશેની સમજ આપું. હા જુઓ આ શું કહેવાય? ઊભી લીટી. આ આડી લીટી. આ અને આ, આ બે બંને ત્રાસી લીટી કહેવાય. શું કહેવાય? એક આ બાજુની અને એક આ બાજુની, બંને ત્રાસી લીટી. પછી આ અર્ધું ગોળ. હવે તો બોલતા પણ આવડી ગયું હશે તમને હે? આ ગણપતિનો ગોળ અને આ શી. હવે આ આ અને આ, આ બંને અર્ધું ગોળ કહેવાય. આ યુ કહેવાય, આ ઊંધોયું. અને આ આખું ગોળ કહેવાય હે ને? સર્કલ, વર્તુળ, ગોળ. પછી બિંદુ, ગોળ બિંદુ પણ કહીએ. અને આને શું કહેવાય? દાદાજીની લાકડી. આ ચોકડી. ખોટું. ને આ ખરું. સાચું પણ કહેવાય. આપણે રાઈટ બોલીએ છીએ ને એ કહેવાય. હવે આપણે જુઓ, આપણે એકડાની ઓળખ આપી દી તમે 1 થી 5 અંકોની હે ને ગઈ વખતે. આજે પણ આપણે ફરી બોલીએ. આને શું કહેવાય? એક અડે એક. આને પગડે બે. આને તગડે ત્રણ. આ ચોગડે ચાર. અને આ પાછળે પાંચ. તો કેવી રીતે બોલાય? જુઓ, એક અડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. હવે બીજી રીતે પણ આપણે બોલીએ, ગણીએ ત્યારે કેવી રીતે બોલીએ? એક બે ત્રણ ચાર પાંચ. આપણે ગણીએ છીએ ફટાફટ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ એમ બોલો છો ને આપકો? એ રીતે બોલવાનું હે ને, અને ઓળખવાનું બોલવાનું. હવે આપણે આ એકડે ફૂટવાનો છે. ગઈ વખતે ઘૂટ્યો તો આપણે ક્યાંથી શું લેવાનું? આપણે ફૂટવા માટે અહીંયા પેન્સિલ મૂકવાની. પેન્સિલ આપણે આંગળી વચ્ચે દબાવી, ફીટ દબાવીને અહીંયાથી મૂકી અને પેન્સિલ ઉપાડ્યા વિના આખો એકડો ફૂટવાનો છે. આપણે જુઓ અહીંયાથી આમ નીચે લઈ જઈને આમ પાડી દેવાનું. દાદાજીની લાકડી છે એવું અહીંયા આખું ગોળ બિંદુ એને જોઈન્ટ આપણે દાદાજીની લાકડી કરી છે. એકડ એક થઈ ગયો. તો જુઓ ચૂચું ગાડી આપણી પાટે પાટે ચાલે એ રીતે આપણે પેન્સિલ લીટી ઉપર ચાલવા લેવાની. આમ મમ્મી તમને એકડો લખીને આપે ને પાન નોટબુકમાં. આમ એક અડે એક, આમ ભૂલતું જવાનું અને ફૂટતું જવાનું. અહીંયાથી લેવાનું, પછી ઉપર લઈ જવાનું, પછી પાછું નીચે લાવવાનું અને અહીંયા વળાંક કરવાનું. આ શું કહેવાય? એક અડે એક. આવી રીતે આપણે ઘૂંટીને ઝાડો કરવાનો છે. ગઈ વખતે ટીચરે તમને હોમવર્ક આપ્યું હતું, કર્યું હતું બધાએ ને? ઝાડો એકડો ઘૂંટ્યો તો એકડે એક. અહીંયાથી મૂકવાનું અને પેન્સિલ આપણે ઉપાડવાની નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એકડે એક સરસ એકડો ઘૂંટવાનું, નોટબુકમાં ગંદુ કરવાનું નહીં અને લીટી પર લીટી કરાવવો જોઈએ. અહીંયા વચ્ચે લીલા લીલા ના પડવા જોઈએ. ટીચરે તમને સમજાવ્યું હતું ને કે નોટબુક ગંદી થાય આપણી. તો એ કરે એક, આવો ઝાડો કરજો હો ઘૂંટીને. ચલો હવે ચિત્રો વિશે સમજણ આપું. જુઓ આ શેનું ચિત્ર છે?
ઓળખો છો સફરજનનું હે મમ્મી લાવે છે ને માર્કેટમાંથી બધા ફળના ચિત્રો છે ફ્રૂટના આ કેરી શું છે મેંગો અત્યારે બધા ખાતા હશો તમે ને પછી આ જામફળ આ કેળું અને આ તરબૂચ તમને ભાવે છે તરબૂચ કેળું જામફળ કેરી સફરજન આ બધા ફળના ચિત્રો છે આ બાજુ પણ એવું છે જુઓ જામફળ સફરજન કેરી તરબૂચ કેળું હવે જુઓ કઈ રીતે ચિત્ર દોર્યા છે ટીચરે આ બાજુ એક સરખા દોર્યા છે જે એ ચિત્રો આ બાજુ આડા આડા દોરેલા છે જુઓ અહીંયા સફરજન પહેલા છે તો અહીંયા સફરજન નથી ઉપર અહીંયા બીજા નંબર પર દોરેલું છે હે તો એ તમારે ધ્યાન રાખવાનું છે અને આવા સફરજન સાથે આપણે શું લખ્યું છે ટીચર અહીંયા સરખા ચિત્રોની જોડી બનાવવાની છે આપણે લીટી દોરીને જોડવાના છે ચિત્રો તો સફરજન હોય અહીંયા તો અહીંયા આપણે આમાંથી સફરજન શોધી અને એની સાથે આપણે લીટી કરીને જોડવાનું છે હવે ટીચરે અહીંયા આવા ટપકા કર્યા છે તો એક ટપકાથી બીજા ટપકા સુધી આપણે જોડવાનું છે વચ્ચે ચિત્રો ઉપર લીટા દોરવાના નહીં તો જુઓ આ સફરજન છે તો આપણે સામેથી સફરજન શોધવાનું છે તો આ છે સફરજન તમે ઓળખો છો આ તો જામફળ છે હવે આ સફરજન છે હે ને તો આપણે અહીંયાથી આ ટપકું છે ને સફરજનનું ત્યાં સુધી આમ લીટી કરવાની સીધી લીટી આપણે આમ જવા દેવાની જુઓ બાકી ચૂકી વાંકી ચૂકી નહીં કરવાની લીટી અને એક લીટી દોર્યા પછી આપણે બીજા લીટા કાઢવાના નહીં હવે આ કેરી છે હવે આ સામેથી કેરી શોધીને આપણે જોડવાની છે તો જુઓ આપણે જે જોડાઈ ગયું હોય એને જોવાનું પણ બાકી હોય એ જોવાનું ને ઉપરથી આ જામફળ બાકી છે હજી જોડવાનું તો પણ આ તો કેરી છે એટલે એની સાથે ન જોડાય સફરજન જોડાઈ ગયું એટલે એ આપણે નહીં જોડવાનું હવે અહીંયા જોવાનું આ શું છે કેરી તો કેરીને આપણે અહીંયાથી આમ લીટી કરીને જોડવાની ટીચરે શીખવાડ્યું એમ ઉપર ઉપર લીટા કાઢવાના નહીં બેટણ બેટણ લીટા નહીં દોરવાના આપણી નોટ ગંદી થાય હવે જામફળ છે શું છે આ જામફળ તો અહીંયા આ જામફળ છે ને આ બાજુ તો અહીંયાથી આપણે અહીંયા સુધી લીટી કરવાની જુઓ ટીચર કઈ રીતે કરે છે આમ કરીને આમ સીધી લીટી થઈ ગઈ હે બાકી ચૂકી નથી થઈ ને એ રીતે એક જ લીટી કરીને જોડવાનું છે હવે આપણે આ જોવાનું કેળું તો અહીંયા ક્યાં કેળું છે આ છે આ તો તરબૂચ છે આ કેળું છે તો આપણે અહીંયા જોડવાનું છે અહીંયાથી આમ લીટી કરવાની અને આ તરબૂચ છે તો અહીંયા તરબૂચ એક જ બાકી રહ્યું ને એને આપણે જોડી દઈએ લીટી કરીને આમ જો જોડાઈ ગયું સફરજન ને સફરજન સાથે આપણે જોડ્યું કેરી ને કેરી સાથે જામફળ ને જામફળ સાથે કેળા ને કેળા સાથે અને તરબૂચ ને તરબૂચ સાથે જોડ્યું હે મમ્મી તમને સમજાવશે વાલી મિત્રો તમે નોટબુક માં આ રીતે ચિત્ર દોરી આપજો બાળકને સમજાવજો ગમે તે સરખા ચિત્રો જોડવાના ફૂલના ઝાડના શાકભાજીના ગમે તે ચિત્રો તમે નોટબુક માં દોરી શકો છો એમ નથી કે પાંચ જ દોરવા ઘણા બધા બાળકની સમજણ માટે વધારે પણ ચિત્ર તમે દોરી શકો છો તો આ રીતે દોરી નોટબુકના પાનામાં અને બાળકને ઓળખાવજો સમજાવજો અને એકડે ગોટાવજો ગણાંકોની ઓળખ આપજો અંકોની ઓળખ આપજો આ હોમવર્ક છે એમ નથી કે એક જ સાથે આપણે હોમવર્ક બાળક પાસે કરાવી દેવું થોડું 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 જેટલું કરે એટલું કરજો હજી પેન્સિલ પકડતા ન આવડતું હોય તો પહેલા પેન્સિલ પકડતા શીખવાડજો અને ઘૂંટાવજો બાળક જે રીતે લીટા દોરે જેવા તેવા એવા ગમે તે રીતે કરવા દેજો એને લીટા અને આ હોમવર્ક છે જે દિવસે જે વિષયનું ગમે ત્યારે ગમે તે દિવસનું હોમવર્ક કરાવો એ દિવસની તારીખ અવશ્ય લખજો હવે હું તમને જો બુક બતાવું છું એમાં ચિત્રો છે તો એ રીતે તમે જોઈ લો એ ચિત્રો એ રીતે તમે દોરી શકો જુઓ પ્રાણીઓના ચિત્રો છે હે ને જુઓ બિલાડી ને બિલાડી આ રીતે ચિત્રો દોરેલા છે ને સરખા ચિત્રો છે ઉકડી બતક ગુવળ પછી અહીંયા વાહનોના ચિત્રો છે આ ફ્રૂટ છે ફૂલ છે આ રીતે સરખા ચિત્રો અત્યારે તમને બુક લાવવાની નથી એટલે માટે જ વિડીયોમાં બતાવીએ છીએ અમે કે આ પ્રમાણે તમે નોટબુકમાં ચિત્રો દોરી શકો
ખાનાવાડીમાં બુક જ ફક્ત લાવવાની છે એ રીતે જ કરાવવાનું છે. અસ્તુ.